सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरानंबुजम पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने हेत थी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी मनगंजन ग्रंथनी अंदर छेले एम कहे कि परतक मन है ये पोताना योद्धाओ गणावे छे। त्यार बाद निज मन ने ललकारी ने कीधु छे कि तारी पासे योद्धा हो एना नाम तू आप। अने त्यारे निज मन सौ प्रथम तो परतक मनना बलवान योद्धाओना वखाण करे छे। अने त्यार पछी पोतानी पासे जे योद्धाओ छे एनु वर्णन करे छे। એમાં નિજ મને કીધું મારી પાસે શીલ રૂપી એક યોદ્ધા છે જે પરમ શાંતિને આપવાવાળો છે, ચારિત્રવાન જીવન જેના વિશે આપણે ગઈકાલે સાંભળ્યું। આગળ કહે છે શીલ સંતોષ દોષે નમા વળી વિવેક વિચાર ધીરજ ધર્મ દુરંદરા ક્ષમા દયા દોનાર ધીરજ ધર્મ દુરંદરા ક્ષમા દયા દોનાર શીલ સંતોષ દોષે નમા વળી વિવેક વિચાર શીલ એ મારો યોદ્ધા છે, બીજો યોદ્ધા મારો સંતોષ। ભગવાનનો જે ભક્ત છે એના નિજ મનની અંદર આ ગુણ રહેલો છે સંતોષ। સંતોષ વિનાનો વ્યક્તિ ક્યારેય સુખને પામતો નથી, સંતોષ વિનાનો વ્યક્તિ ક્યારેય આનંદમાં રહેતો નથી। માટે ભગવાનના માર્ગે ચાલેલા તમામ આધ્યાત્મિક માર્ગના પથિકો એ બધાયને સંતોષ કઈ બાબતમાં, કઈ બાબતમાં સંતોષ? મને મારી લાયકાત કરતા ભગવાને વધારે આપ્યું છે। સંતોષ ત્યારે જ થાય છે કે જ્યારે આપણે વિચાર કરીએ કે મારી લાયકાત કરતાં મારા મહારાજે મને વધારે આપ્યું છે, મહારાજે પોતાની પ્રાપ્તિ મને કરાવવાનો જે નિર્ધાર કર્યો છે, મને મહારાજે જે આ સત્સંગના યોગમાં લીધો છે, મને મહારાજે જે આ સત્પુરુષો સંતો અને ભક્તોનો યોગ આપ્યો છે,
શાસ્ત્રોનો યોગ આપ્યો છે, આ મારી લાયકાત કરતાં મને વધારે આપ્યું છે. જો આપણી લાયકાત કરતાં આપણી પ્રાપ્તિને આપણે વધારે માનીશું તો ક્યારેય અસંતોષ નહીં થાય. અને વાસ્તવિકતા પણ એવી છે, માનવા ખાતર નહીં પણ જીવમાં જ આપણે જ્યારે પોતપોતાના જીવની અંદર ઊંડા ઉતરીને જોઈએ તો ખબર પડે કે આપણી લાયકાત શું છે અને શ્રીજી મહારાજે આપણને શું આપ્યું છે. અમારે ફક્ત આધ્યાત્મિકતા જોવાની છે, તમારે આલોકનું અને આધ્યાત્મિકતા બંને જોવાની છે. તમારી પાસે જે સંપત્તિ છે, તમારી પાસે જે રોટલો છે ખાવા માટે, તમારી પાસે જે તમે આવા દેશમાં આવીને જે રીતે જેમ જોબ કરતા હશો, બિઝનેસ કરતા હશો, ગાડી રાખતા હશો, તમારી પાસે બંગલા હશે, 5-25 રૂપિયાનું બેલેન્સ હશે, એ બધુંય તમે આ લોકનું વિચારશો તો એમ થશે કે આપણા નસીબમાં આવું હોય નહીં, હોય નહીં. આ બધું જ મારી લાયકાત કરતાં મને વધારે મળ્યું છે. બાકી એવું કેવી રીતે હોય? આજે અમેરિકામાં કેટલા બધા એવા હશે કે જે ઇંગ્લિશનું એક સેન્ટેન્સ પણ બોલી નહીં શકતા હોય એવી રીતે અમેરિકા આવ્યા હશે. ભારત દેશમાં ખેતી કરતા હોય ને અમેરિકા પહોંચી ગયા, ઇન્ટરવ્યૂની અંદરે ઇંગ્લિશ બોલતા ના આવડે, એરપોર્ટ ઉપર ઉતરે તો ઇંગ્લિશ બોલતા ના આવડે, પછી અહીં રહ્યા થકા ક્યાંક મોટેલ ઉપર જોબ કરે ને ક્યાંક સ્ટોરોમાં જોબ કરતા થઈને અંગ્રેજી થોડું બોલતા થઈ જાય, એ વાત જુદી છે. ભાંગ્યું તૂટલું સાંભળી સાંભળીને હાવ આર યુ ને કેમ છો ને ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ કરતા થઈ જાય, પણ કાંઈ કાગળિયાને ફોર્મ ભરવાનું હોય તો ભરી શકીએ? તે કાગળિયાને ફોર્મ ના ભરી શકે એવા તો લાગત કેટલી સંખ્યામાં અમેરિકામાં હશે બોલો. તો પણ એ અમેરિકા પહોંચી ગયા. હું એવું નથી કહેતો કે અમેરિકા પહોંચી ગયા એને હું મોટી પ્રાપ્તિ ગણું છું, પરંતુ આ લોકની દ્રષ્ટિએ, આ લોકની દ્રષ્ટિએ જો તમે જુઓ તો તમે દેશની અંદર ગામડામાં ખેતી કરતા હો, 2-5 વીઘા જમીન હોય અને ત્યાં આગળ કપાસ પકવતા હો, ઘઉં પકવતા હો, જે કંઈ ખેતી કરતા હો, એના પોટલા માથે મૂકીને લાવતા હો, કે તમે 50 વીઘાના ખેડૂત હો અને કોઈ મજૂર પાસે ખેતી કરાવતા હો અને રોજ ખેતરમાં 2 આંટા મારતા હો, પરંતુ અમેરિકા આવી જાઓ તો એટલી વાત તો નક્કી ને કે એના કરતાં તો તમને અહીં આગળ વધારે મળ્યું એવું તો જાજાને લાગે. હોય છે પાછા એમાંય મનના રાજા કમ્પ્લીટ કે અહીં તો ફાવે જ નહીં મને, તો ત્યાં ફાવે, અહીંનું ગ્રીન કાર્ડ મૂકી નહીં જાય છે એને એ સુખ માન્યું હોય. પણ જાજા ભાગના 180 વ્યક્તિઓ એવું માને છે કે અમે સુખી થયા, અમને કંઈક મળ્યું, અમારા તો નસીબમાં હતું જ નહીં, આ તો દીકરાએ ફાઇલ મૂકી હતી, દીકરીએ ફાઇલ મૂકી હતી, અમારા ભાઈએ ફાઇલ મૂકી હતી, એની ઉપર અમે આવ્યા. એક દ્રષ્ટાંતના રૂપમાં સમજાવવા કહું છું, હું એને મહત્ત્વ આપું છું એમ નહીં, હું એ સમજાવવા માગું છું કે જેને અંગ્રેજી એ ટુ ઝેડ નથી આવડતું, જેને ઇંગ્લિશમાં પોતાનું નામ લખતા નથી આવડતું, એ ટોટલી ઇંગ્લિશવાળા દેશમાં આવી જાય, ત્યાંનો સિટીઝન થઈ જાય, ત્યાં રહેતો થઈ જાય, એવું ભગવાન કરી દે, રામ રાજ્ય તો છે જ અહીં આગળ, એની વચ્ચે આવી જાય રહેવા, તો એને પોતાની લાયકાત કરતાં વધારે મળી ગયું, મળી ગયું. આપણે બહુ ઊંડું વિચારીએ, આ મેં વિદેશની વાત કરી, હવે કોઈ દેશમાં રહેતા પણ આ વાતને સાંભળતો હોય તો દેશમાં રહેતા હોય પણ આપણા નસીબ કરતાં ભગવાને વધારે દીધું હોય કેવી રીતે? તો મહારાજે કહ્યું, મારા આશ્રિતને રામ પતર આવવાનું હોય તો મને આવો, પણ મારો આશ્રિત ક્યારેય અન્વસ્ત્ર કરીને દુઃખી ના થાવ. મારા આશ્રિતને ક્યારેય વસ્ત્રનો દુઃખ ના પડે, અન્નનો દુઃખ ના પડે. આ શ્રીજી મહારાજે માગી લીધું છે. આપણે નાની મજૂરી કરીને માની લો કે ફક્ત ને ફક્ત રોટલા ભેગા થતા હોઈએ અને આપણને લાગે કે ભગવાને આપણને શું આપ્યું, તો વિચાર કરવાનો કે આ રોટલો મળ્યો છે એ નસીબમાં નહોતો, આ ભગવાને દીધો છે. મારી લાયકાત કરતાં ભગવાને મને વધારે આપ્યું છે,
આવો જ્યારે વિચાર કરીએ ત્યારે સંતોષ રહે છે, નહીં તો અસંતોષ થાય, રોજ અસંતોષ થાય. શા માટે અસંતોષ? ભગવાને આપણને દીધું છે. વાત આવે રહી આધ્યાત્મિક માર્ગની, તો એમાં પણ ભગવાને આપણી લાયકાત કરતાં આપણને વધારે આપ્યું છે. આપણે આટલો ધર્મ, આટલી ભક્તિ, આટલો વૈરાગ્ય, આટલું જ્ઞાન, જે કાંઈ આપણે કથતા હોઈએ, સાંભળતા હોઈએ, પાડતા હોઈએ, વિચારતા હોઈએ, એ બધું પણ આપણી લાયકાતમાં હતું જ નહીં. પરંતુ એ ભગવાને દયા કરીને, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ, એ પુરુષોત્તમ નારાયણે દયા કરી ત્યારે આપણે લાયકાતે યુક્ત બન્યા છીએ. આપણી લાયકાત લઈને આપણે જન્મેલા નથી, પણ ભગવાન શ્રીહરિએ કેવળ યો પ્રકટી બભૂવ દયયા, શ્રીમદ સત્સંગી જીવનનો શ્લોક છે, એમાં કહે છે કે જે ભગવાન કેવળ ને કેવળ દયાએ કરીને જ આ પૃથ્વી પર પ્રગટ થાય છે. સર્વ અવતારના અવતારી અક્ષરધામાધિપતિ કેવળ ને કેવળ દયા. એવો વિચાર કરે છે કે આ પૃથ્વી લોકના સર્વે મનુષ્ય મને ઓળખે, ત્યારે ભગવાનના દર્શન, ત્યારે ભગવાનની ઓળખાણ, ત્યારે ભગવાનની વાતો આપણાથી થાય છે, આપણે સાંભળી શકીએ છીએ. એમાં પણ આપણી લાયકાત નથી. કેવળ દયા, કેવળ દયા. હવે એમાં તો સંતોષ આપણે રાખવો જોઈએ. મહારાજે ગઢડા પ્રથમના 14મા વચનાવૃતમાં સંતોષ માટે બહુ સરસ ગૃહસ્થ આશ્રમના ભગવાનના ભક્તો માટેની એક વાત કીધી છે. મહારાજે એમ કહ્યું, અને ગૃહસ્થ તો એમ સમજે, ગૃહસ્થ તો એવું સમજે, અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી ને ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહીં, એમ સમજે જે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ મળ્યો છે. ગૃહસ્થની સમજણ કેવી હોય ત્યારે એને સંતોષ રહે. અહીં નિજમન કહે છે, સંતોષ નામનો યોદ્ધા મારી પાસે છે. એ સંતોષ નામનો યોદ્ધા આપણી પાસે ક્યારે આપણે રાખી શકીએ, કેવી સમજણ હોય તો આપણે સંતોષ નામનો યોદ્ધા આપણી પાસે રાખી શકીએ? તો કહે છે, સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ મળ્યો છે, અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે, અને સાચો લાભ તે સંતનો સમાગમ છે. સમાગમ મળ્યો એ જ છે. ગૃહસ્થને પોતાની સમજણની અંદર આ સમજવાનું છે તો એને સદાયને માટે સંતોષ રહે કે હું આ સત્સંગમાં છું તો મને આ સાધુનો સમાગમ, ભગવાનની મૂર્તિ મળી છે, આ કલ્પવૃક્ષને ચિંતામણી તુલ્ય છે. અને ત્યાગાશ્રમમાં રહેલો મુમુક્ષુ છે એને સંતોષ ક્યારે રહે? એ જ્યારે એવું વિચારે, મારા મોટા ભાગ્ય થયા જે આવા સંતનો હું તિરસ્કાર સહું છું, નહીં તો પ્રારબ્ધવશ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સહેવા પડત. લોયાનું 17મું વચનામૃત. પ્રથમના 14માના અમૃત વચનો ગૃહસ્થને સંતોષ આપે, અને લોયાના 17મા વચનામૃતના શબ્દો ત્યાગાશ્રમી ભગવાનના સંત ભક્તોને સંતોષ આપે. સંતોષ નામનો યોદ્ધા રાખવા માટે આપણી પાસે કોઈ સમજણ તો જોઈશે ને. નિજ મનમાં આપણે સંતોષને રાખવો છે તો સમજણ વિના એ કેવી રીતે રહેશે? કારણ કે આખી દુનિયાને અસંતોષ છે, કોઈને સંતોષ નથી, દરેકને અસંતોષ છે. મારા મોટા ભાગ્ય થયા જે એવા સંતનો હું તિરસ્કાર સહું છું, નહીં તો પ્રારબ્ધવશ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સહેવા પડત, તથા મા બાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત, અને પ્રારબ્ધવશ થઈને ડોળીની ભાજી ખાવી પડત અને મોથ્ય ખોદીને ખાવી પડત, તે કરતાં આ સંતને સંગે રહીને હું નિસ્વાદી વર્તમાન પાડું છું તે મારા મોટા ભાગ્ય છે. આવું
જ્યારે ત્યાગાશ્રમી સમજે ત્યારે એને સંતોષ રહે. મારે આ સમજણ રાખવાની છે, તમારે પ્રથમના 14માની સમજણ રાખવાની છે, પ્રથમના 70માની સમજણ તમારે રાખવાની છે, આ લોયાના 70માની સમજણ મારે રાખવાની છે. પ્રારબ્ધવશ થઈને જેવા તેવા વસ્ત્રને ચિથરા પહેરવા પડત તે કરતાં આ સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું તે મારા મોટા ભાગ્ય છે. આવી રીતે ત્યાગીને સમજવું પડે. લો, આ ગ્રંથો બધા માટે છે ને, ગ્રહસ્થ માટે છે, ત્યાગી માટે છે, મનગંજન ગ્રંથ છે. દરેક આપણે બધા આધ્યાત્મિક માર્ગના મુસાફરો છીએ, પુરુષોત્તમની મૂર્તિને પામવા નીકળેલા છીએ, તો આપણને દરેકને ખબર હોવી જોઈએ કે હું કયો વિચાર કરું તો મારી પાસે સંતોષ રહે, કયો વિચાર કરું તો સંતોષ રહે. બસ એટલું જ વિચારીએ. જ્યારે આવો સત્સંગ પ્રાપ્ત થયો નહોતો, જ્યારે આવા સત્સંગને મધ્ય આપણે નહોતા, ત્યારના આપણા વિચારો કેવા હતા, ત્યારે આપણી ક્ષણો કેવી હતી, ત્યારે આપણી પળો કેવી હતી. સંતોષ વિનાનો વ્યક્તિ બધી જ જગ્યાએ દુઃખી થાય. ઘણાને ધનમાં સંતોષ જ ના હોય, રૂપિયામાં સંતોષ નથી. જેની પાસે રૂપિયા છે એને એમ છે કે 1000 છે તો બીજા 2000 કેમ મેળવું. રૂપિયામાં સંતોષ નથી, જમીનોમાં સંતોષ નથી, સત્તામાં સંતોષ નથી, એમાં કોઈ દિવસ સંતોષ થાય એમ પણ નથી. પણ જો એવો વિચાર કરીએ કે મારી લાયકાત કરતાં, મારા નસીબ કરતાં ભગવાને મને વધારે દીધું છે તો જ સંતોષ થાય, નહીં તો મરતા સુધી અસંતોષ રહે. એક ભાઈ, એક સ્ટેટ છે, એની અંદર વર્ષો પહેલાં ભેગા થયેલા, એની પાસે 5 કે 8 સ્ટોરો એ વખતે હતા, એટલે આજથી 12 વર્ષ પહેલાં. 5 થી 8 સ્ટોરોના માલિકે ભાઈ બેઠા હતા. પછી વાતોમાંથી વાત નીકળી એટલે એ પોતે એટલા બધા સત્સંગમાં ઇન્વોલ્વ નહીં, એના ભાઈઓ બધા સત્સંગમાં ઇન્વોલ્વ. એટલે પૂછ્યું કે કેમ છો, શું છે. એક એક દુઃખ છે ભગવાનને, એટલી એક પ્રાર્થના કરો. શું પ્રાર્થના કરવાની છે? તો કે મારો જે મને છે ને કેન્સર છે, એટલે હું હવે 6 થી 8 મહિનાનો જ ગ્રાહક છું આ લોકની અંદર, આ પૃથ્વી પર. અને મારો ભાનો છે ને એને 2 નંબરમાં મેં બોલાવ્યો છે, તો મારે એને બોલાવવો છે તો એ હેમખેમ અહીં પહોંચી જાય, અને હું તો આમના 6-8 મહિનામાં મરવાનો છું, તો પ્રાર્થના કરો કે પહોંચી જાય. એટલે પૂછ્યું કે તમને તો આ બધું છે તો તમે પછી ટ્રીટમેન્ટ નથી કરાવતો? કરાવું છું, કદાચ હું 5 વર્ષ વધારે પણ જીવું. ઉંમર તો આમ 60-62ની હતી, 5 વર્ષ વધારે પણ જીવું. તો ઓલા ભાઈને અહીં બોલાવીને શું કરો, કદાચ ન પહોંચી શકે કા તે? તો કે ના, અમે કીધું કે ના પહોંચી શકે તો તમે તમારું બધું વેચીને તમારી પાછળ જે કોઈ હોય, તમારે જે કરવાનું એ કરી દો. એ કે એમ નહીં, મને એમ ચિંતા છે કે હું તો કદાચ મરતા મરી જઈશ, પણ 8 સ્ટોરોનું શું થશે? 8 આ સ્ટોરો છે એનું શું થશે? એને ચલાવવાવાળો તો કોઈ જોશે ને, એને કોઈ પાછળ ખાવાવાળું નહીં હોય એવું લાગ્યું. પણ મારો કહેવાનો અર્થ કે વ્યક્તિને મૃત્યુ દેખાય છે, હવે પાછળ કોઈ લેવાવાળો નથી, છતાં પણ એમ થાય છે કે 8 સ્ટોરોનું શું? કારણ કે અસંતોષ છે. સંતોષ નામનો યોદ્ધા જેની પાસે આવે છે, જબરજસ્ત બળિયો એ થાય છે. સંતોષ નામનો યોદ્ધા જેની પાસે આવી જાય છે એનું નિજમન જબરજસ્ત તાકાતવાળું બને છે. માટે વાલા ભક્તો સંતોષી બનીએ. અસંતોષ ફક્ત રાખવાનો છે કયો? મૂર્તિના ઈશકમાં અસંતોષ રાખવાનો છે, મૂર્તિને ધારવામાં અસંતોષ, કે ભગવાનને મારે ખરેખરા ધારવા છે એમાં અસંતોષી રહીએ. ભગવાનના અક્ષરધામ સુધી પહોંચવું છે એમાં અસંતોષી રહીએ. ભગવાનના સંતો ભક્તોને, હરિભક્તોને રાજી કરવા માટે અસંતોષી રહીએ કે મારાથી જેટલા રાજી થયા છે હજુય મારે રાજી કરવા છે, એમાં અસંતોષ એ જ સંતોષ છે. આધ્યાત્મિક
મૂલ્યોને જેટલા મળ્યા છે એ મેળવવાની અંદર હજુ પણ વધારે ઉત્સાહ, એને અસંતોષ એટલે હું કહું છું કે એ વધારે મેળવવા માટેનો ઉત્સાહ અને આનંદ, ઉમંગ, એમાં હજુ આગળ વધવું છે. ધર્મજ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય જેટલા મળ્યા છે, લાયકાત કરતાં વધારે મળ્યા છે, પણ હજુ એને વધુ મેળવવા છે, એવા ઉત્સાહથી એ માર્ગે આગળ ચાલવું, એના માટે અસંતોષ નહીં કે બળતરા કરવા માટે, આગળ વધવા માટે એટલો અસંતોષ, એ સંતોષનું જ સ્વરૂપ છે. પણ જેની અંદર આપણને ઉદ્વેગ થઈ જાય, જેની અંદર આપણે સત્સંગમાંથી પાછા પડી જઈએ, એવો અસંતોષ જેના કારણે આપણે આ જગતની અંદર રાત અને દિવસ કલ્યાણના માર્ગની કોઈ પ્રક્રિયા કરીએ નહીં, આ લોકની અંદર તો સંતોષ જ રાખવાનો છે. તમે તમારું ઘર ચલાવી શકો એટલા રૂપિયા તમારી પાસે આવ્યા, 5-25 રૂપિયાનું દાન કરી શકો એટલું ધન મળ્યું, પછી સુખેથી ભગવાન ભજો, સુખેથી ભગવાન ભજો. તમને ભગવાને બુદ્ધિ આપી હોય, ચાતુરી આપી હોય, ગૃહસ્થ આશ્રમમાં છો, બિઝનેસને વધારે વિકસાવો હોય તો વિકસાવો, પણ એને વિકસાવો તો સંત, ભક્ત, ગરીબ, ગાય, આ લોકમાં કોઈ ગરીબ કન્યાઓ, એની સેવા માટે વિકસાવો. તમારી જરૂરિયાત પૂરી થઈ ગઈ એટલી જોબ તમારી પાસે છે અને વિશેષ જોબ હજુ તમારે કરવાની ઈચ્છા છે તો વિશેષ જોબ ચોક્કસ કરો, વધારે જોબ કરો, વધારે મહેનત કરો. તમને એમ થાય કે મારી પાસે 70,000ની જોબ છે ને મને 2,00,000ની જોબ મળે છે તો તમે લો, પણ 70,000માં જો તમારું પૂરું થાય છે ને ભગવાન ભજો છો ને 2,00,000ની લેવા છતાં પણ તમારું ભગવાન ભજવાનું છૂટતું નથી, એક બિઝનેસમાં તમારું પૂરું થાય છે પણ બીજા 5 નાખો તો તમારું ભગવાન ભજવાનું, તમારા આત્માનું કશું બગડી જતું નથી, તો તમારી પાસે ભગવાને સ્કિલ આપી હોય તો ચોક્કસ નાખો, ચોક્કસ એ બધું કરો, પણ આત્માનું છોડીને નહીં. અને એ કર્યા પછી પણ એ સંપત્તિને પોતાના ઉપભોગમાં લેવા માટે નહીં, કારણ કે એ તો બંધનનું જ કારણ થશે. જેટલું વધશે એટલું બંધનનું કારણ થશે. 70નો પગાર હશે તેથી 70માં પૂરું થશે અને 2,00,000નો પગાર થશે ત્યારે જરૂરિયાતો 2,00,000 જેટલી ઊભી થઈ ગઈ હશે. એટલે 70માં જો પૂરું થાય છે પછી 2,00,000ની આપણને મળે છે ને એમાં ભગવાન જેટલા આપણે 70 વખતની જોબમાં ભજી શકીએ જેટલું ભજી શકાતા હોય, કલ્યાણના માર્ગે આપણે પાછા ન પડતા હોઈએ, તો એ 2ની જોબ લઈને 1ને 30 વધારે આવ્યા, એને આપણા ઉપભોગ માટે નહીં પણ જેની જરૂરિયાત કોઈ જગ્યાએ કોઈ મંદિર હોય, કોઈ સેવાનું કાર્ય હોય, કોઈ અન્ન ક્ષેત્ર ચાલતું હોય, કોઈ ગરીબો હોય, કોઈ ગાયો હોય, કોઈ બ્રાહ્મણો હોય, કોઈ કન્યાઓ હોય, સંત પુરુષો હોય, એને અર્થે વાપરી નાખો. એટલે તમારે તો 70ની અંદર જીવીને પૂરું થાય, પણ બાકીનું ભગવાને મને જે વધારે દીધું છે એના તો સંતોષ રહે. નહીં તો એવું વિચારો કે મને 70ના 2 આવ્યા એટલે હવે 2નો ખર્ચો થશે, 2માંથી જેથી 3નો સ્કોપ ઊભો થશે ત્યારે 3 લેવા જશો ત્યારે 3નો ખર્ચો થશે. આપણું જ ઘર તમે ગૃહસ્થ આશ્રમમાં છો, વિચારતા હશો કે એક દિવસ ઘર જ્યારે આપણો પગાર વર્ષે 40,000 કે 45,000 હશે ત્યારે ઘર ચાલતું હશે, એ પગાર 70 થયો તોય ઘર ચાલે છે, એ પગાર 1,00,000 થયો હોય તોય ઘર ચાલે છે, અને ઘરની આવશ્યકતા હજુ વધતી જ જાય છે, ઘટતી નથી. અને એની સામે આપણે જોતા હોઈએ કે જ્યારે આપણે 1,00,000થી જીવતા હોઈએ ત્યારે પાછો 40થી જીવવાવાળો નજર સામે છે જ, એ તો જીવે જ છે, ખાય છે, પીવે છે, રહે છે સુખેથી. ટૂંકમાં સંતોષ. ભગવાને જેટલું આપણે, મહારાજ કે વધારે તો કંઈક જમાતું નથી, કંઈ સોનાની રોટલી કરીને કોઈથી ખવાય, કઢી બનાવી હોય તો કઢીની અંદર બેસન જ ન ખાય, કોઈ કે સોનું મારે તો વાટીની અંદર નાખવું છે તો શું થાય દાદા, કઢી બને કે ભાઈ સોનું પીળું જ છે ને, તો ચણાના લોટની જગ્યાએ મારે ત્યાં તો સોનાની કઢી, એમ સોનાની રોટલી, અંદર હીરા જડીને રોટલી બનાવીએ છીએ રોજ અને એની ઉપર ઘી ચોપડીને જંબી છે, એવો કોક જો સુરવીર જન્મે તો મરી જાય એને એ જ દિવસે. કહેવાનો મારો અર્થ એ છે, ભગવાને આપેલું ખાલી આ
કોઈને 4 ફૂટનું, કોઈને 5 ફૂટનું, કોઈને 6 ફૂટનું આ બોડી આપ્યું છે ને, આના આટલા પેટની અંદર નાખ્યું ને બસ, અને એનાથી જેટલા શ્વાસ ચાલ્યા અને એ શ્વાસથી જેટલા ભગવાન ભજાયા આટલું જ કામનું છે. જ્યારે આ બોડી આમ ધબ શૂન પૃથ્વી પર પડી જાય છે, ઘણા લોકો હાલતા હોય ને આમ પડી જાય છે, એક જ એટેકે પૂરું થઈ જાય છે, એવું જ્યારે જીવનમાં થાય ત્યારે આપણી પાસે પડેલી સંપત્તિ, આપણો અસંતોષ આ એકેય આપણને કામ લાગવાના નથી. એના કરતાં ભગવાને મને બધી રીતે હારું દીધું છે, બધું હારું દીધું છે. શરીરે કદાચ આપણી શક્તિ આપણને ઓછી લાગે, કોઈ રોગ આપ્યો હોય તો પણ વિચારવાનું કે હું આ તમારે લાકડી લઈને દાદા ચાલવું પડે છે, તો તમને થાય કે આ બધા લાકડી વિના હાલે છે ને મારે લાકડી લઈને ચાલવાનું. પણ સંતોષ ક્યારે રહે કે જે લોકોને તમે જુઓ કે ઘણા લોકો એવા છે તમારાથી હાવ નાની ઉંમરના હોય અને એને વ્હીલચેરમાં લઈ જવા પડે છે, નથી ચાલી શકતા, એના કરતાં ભગવાને મને ચાલવાનું તો દીધું છે, એમ જો વિચાર કરે તો સંતોષ રહે, સંતોષ રહે. ભગવાને આપણા પ્રારબ્ધની અંદર કંઈક મૂક્યું હોય, શરીરમાં રોગ મૂક્યો હોય, કોઈક આપત્તિ મૂકી હોય, એ બધું જ આપણા હિતને અર્થે મૂક્યું હોય. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. ભગવાન જ્યારે દુઃખ આપે છે ત્યારે પણ આગળના સુખને જોઈને આપે છે, કંઈક ને કંઈક આપણા જીવનની અંદર. એને એ સૂળીનું કાંટે મટાડે છે, આવવાની હોય સૂળી, એની જગ્યાએ ભગવાન ખાલી થોડોક કાંટો આપે. હવે કાંટો આપે ત્યારે ભગવાનનો ભગત વિચારે કાંટો એ કેમ, પણ ભગવાન કે ભાઈ સૂળીની જગ્યાએ કાંટો દીધો છે, તને સૂળી આવવાની હતી, ફાંસી આવવાની હતી, એની જગ્યાએ કે ભાઈ 2 દંડા મારીને છૂટા, આવવાની હતી ફાંસી, અને એની જગ્યાએ ભગવાને દીધા ખાલી 2 દંડા. તો જીવ એમ કે 2 દંડાય કેમ માર્યા, એનો અસંતોષ. વિચારે નહીં કે મારો ગુનો તો ફાંસી જેટલો હતો અને ભગવાને મને ફક્ત 2 દંડા જ માર્યા છે, વધારે કર્યું નથી, તો એને સંતોષ રહે. ભગવાન જેને મળ્યા છે એને આ સંતોષ નામનો યોદ્ધા રાખો. શીલ સંતોષ દોષે ન માવડી વિવેક વિચાર. સંતોષ નામનો યોદ્ધા નિજમન કે મારી પાસે છે. સંતોષ ના હોય તો કેવી દશા થાય. એક ધૂર્ત માણસ એક શહેરની બજારમાં સોનું દાટીને બીજે કૂતરો લઈને આવ્યો. બજારની અંદર એને સોનું દાટી દીધું અને બીજી જગ્યાએ કૂતરો લઈને ગયો. સામે એક શેઠની દુકાન હતી એટલે એને આ ધૂર્ત માણસે કહ્યું કે આ કૂતરો દેવતાઈ છે, દેવતાઈ કૂતરો છે આ, પૃથ્વીમાં ગમે ત્યાં સોનું હોય એને જાણી જાય છે. અસંતોષી વ્યક્તિને થાય કેવું, શેઠ હતો, સુખી હતો, કંઈ પ્રોબ્લેમ નહોતો, આ એવો કૂતરો છે કે જ્યાં સોનું દાટ્યું હોય ને પૃથ્વીમાં એને જાણી જાય છે. આપણે ખાતરી કરવી હોય તો હમણાં કરાવી આપું કે આ કૂતરો એવો છે. પછી એમ કહીને શેઠને લઈને કૂતરાને આગળ કર્યો અને પેલો ધૂર્ત માણસ બોલતો જાય, બોલ કૂતરા સોનું ક્યાં છે, બોલ કૂતરા સોનું ક્યાં છે, એમ કરી અને જે જગ્યાએ સોનું દાટ્યું હતું ને એ જગ્યાએ જઈને કૂતરાની આમ હાંકડ ખેંચી. એટલે કૂતરાને તો કાંઈ ખબર નહોતી ક્યાં સોનું દાટ્યું છે, પણ ત્યાં જઈને એને હાંકડ ખેંચી. એટલે પછી ઓલો શેઠ કે આ શું કહે છે, તો કે બસ જ્યાં આવું થાય ત્યાં સોનું હોય એવું આ દેવતાય કૂતરું છે. મરે કોણ અસંતોષી. તમે તમારા ઘરની અંદર, આ દેશ તો એટલી સરસ સુવિધા આપે છે, દરેક ભક્તો આપણા તો કથા સાંભળતા છે એના જીવનમાં આવું દૂષણ નહીં જ હોય, પણ ઘણી વખત ભગવાનનો ભક્ત કરે છે શું, હોય ભગવાનનો ભગત ખરેખરો સાચો હોય ને સારો હોય ને બધુંય સારું હોય, પણ ઘણી વખત આ લોટરી કસીનો, એ કસીનોની આ બધી લત ઉપર ઘણાય ભક્તો ચડી જાય છે અને ચડે છે ને ત્યારે એને પાયમાલી આવી જાય છે. ઘરની અંદર શાંતિથી ઘર ચાલે છે, તમે ઘરનો હપ્તો ભરી શકો છો, તમે તમારો 5-25 રૂપિયાનું દાન થાળ ભગવાનને કરી શકો છો, છોકરા બનાવી શકો છો, રાતોરાત ધનપતિ થવાની ઈચ્છાઓ કરશો નહીં, મહેરબાની કરીને ના કરશો. અમારી પાસે સમાચાર આવે પછી, હવે પેલો પુરુષ હોય
રાતોરાત પૈસા મેળવવા માટે કસિનોમાં જઈને રૂપિયા રમી આવતો હોય, લોટરી પાછળ રૂપિયા બગાડતો હોય, અને એમ થાય કે પેલાને 150 મિલિયનની લાગી તો મને લાગી જાય, મને લાગી જાય, મને લાગી જાય. તમારા પ્રારબ્ધમાં જે નથી એ તમે માથું કૂટીને મરી જાવ તો એ 150 મિલિયન આવવાના નથી. અને જો તમારા પ્રારબ્ધમાં છે તો એ કાગળ કોક બીજાએ લીધો હશે ને તો ઉડીને ખોડામાં પડશે. આ વાત નક્કી છે. જે ભગવાને બહુ પાક્કી વાત છે, પુરુષાર્થ કરવાનો છે, પુરુષાર્થની ના નથી, પણ ખોટો જુગાર રમવાનો નથી. પુરુષાર્થ કરવો એ આપણી પરમ ફરજ છે, પુરુષાર્થ તો કરવો જોઈએ. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમારે તમારો પુરુષાર્થ કરવો જ જોઈએ. અમારે, અમે ત્યાગાશ્રમમાં છીએ, સત્સંગને વધારવા માટે પુરુષાર્થ અમારે કરવો જોઈએ. નવા નવા મુમુક્ષુને ખોળીને ભગવાનમાં જોડવાનો પુરુષાર્થ કરવો જોઈએ. પણ અમારી પાસે પ્રથમ પ્રકરણના 74માં વચનામૃતની અંદર જે શ્રીજી મહારાજે સમજણ કીધી, મહારાજે જે સમજણ કીધી કે જે સમજણથી અમારે ચાલવું પડે, સત્સંગ કરાવવાવાળા હોઈએ તો અમારે એ સમજણથી ચાલવું પડે. મહારાજ કે શ્રીકૃષ્ણ નારાયણની ઈચ્છા હે કરીને, જો શ્રીકૃષ્ણ નારાયણની ઈચ્છા હોય તો આખું જગત સત્સંગી થાવ, અને એની ઈચ્છાએ કરીને સર્વે સત્સંગી મટી જાવ. શ્રીકૃષ્ણની ઈચ્છા હોય તો આખું સત્સંગી જગત થઈ જાય આપણે મહેનત કરીએ તો, અને જો એની ઈચ્છા ન હોય તો આપણે સત્સંગી કર્યા હોય એ મટી જાય. તો પણ કોઈ રીતે હર્ષોક મનમાં ધારવો નહીં, એ ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે સુકું પાંદડું જેમ વાયુને આધારે ફરે છે તેમ એ ભગવાનને આધીન રહેવું અને આનંદમાં પરમેશ્વરનું ભજન કરવું, પણ કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં. હવે શ્રીજી મહારાજ સત્સંગ કરવા કરાવવાની અંદર પણ કહે છે સંતોષી રાખવું. કોઈ સત્સંગી થયો, આપણે બહુ મહેનત કરીને સત્સંગી થયો, અમે સાધુ એ કરી, તમે કોઈ હરિભક્તો મહેનત કરતા હો, ખરેખરો સત્સંગી થયો, આવી એને કોઈ કારણસર એને સત્સંગનો કોઈ અભાવ આવ્યો, અથવા તો એને એમ લાગ્યું કે હવે સત્સંગમાં તો બધી વાતો થાય છે પણ બધું એમ જ છે ને એમ કરીને તૂટ્યો, એની બુદ્ધિથી તૂટ્યો, કુસંગથી તૂટ્યો, કોકે શબ્દ મૂક્યો ને તૂટ્યો, એને માન હતું ને સત્સંગમાં માન ના માડ્યું એટલે તૂટ્યો, જે કોઈ કારણથી સત્સંગમાંથી પાછો પડ્યો. પાછો પડ્યા પછી એને પાછા બીજા બેને પાછા પાડ્યા. એક પાછા પડેલાનું એક બહુ મોટું પાછું આ એક એ છે, જે પાછો પડે ને એ બીજા બેને ત્યાંથી પાછા પાડે. અને જોજો, કોઈ કંપનીમાંથી કોઈ જોબ છોડશે ને અને પાછો પડ્યો કંપનીમાંથી, તો એ કંપનીમાંથી બીજા બેન નહીં પાડી શકે લગભગ, કારણ કે ઓલાને પેટ ભરવાનું છે, એટલે એને ખબર ભાઈ તારે છોડવી હોય છોડ, મારે પાછી જોબ ક્યાં ગોતવી. પણ જો પાછો એ કોઈ બીજી કંપનીમાં જોઈન્ટ થયો ને એ કંપનીમાં પગાર આના કરતાં વધારે હોય તો પેલો એ ધંધો ચોક્કસ કરે કે એ તો અહીં સેટ થવાની તૈયારીમાં છે, પણ ત્યાંથી ચારને ખેંચવાનો પ્રયત્ન કરે કે હું તમે ચિંતા ના કરો, ઓલી કંપનીમાંથી ચાર લઈ આવીશ આ બાજુ અને એને ઓપોર્ચ્યુનિટી આપે, કંઈક બીજી કંપની સારી મળે તો. અને પેલો જવાવાળો વિચારે કે બીજી કંપની છે તો જઈએ, બાકી તો પેલો ઘેર જ બેઠો હોય તો કે ભાઈ તને થયું પણ અમારા જો નથી પ્રોબ્લેમ થયો તો અમે જ સુખેથી ભગવાન, અરે અમે તો સુખેથી જોબ કરીએ. પણ સત્સંગમાં કેવું છે કે એક જો પાછો પડ્યો એટલે એ શું કરે, બીજાને પણ સત્સંગમાંથી પાછો પાડવા, કારણ કે નવરો થઈ જાય, હવે ભગવાન ભજવાના હોય નહીં, એને ભગવાન ભજવાના હોય નહીં એટલે એ બીજાને પણ પાછો પાડે, અને બીજાને પણ પાછો પાડે, ત્રીજાને પાછો પાડે. ત્યારે આપણે જો સત્સંગ કરાવવાવાળા સંત કે હરિભક્ત હોઈએ, પાંચ જણને સત્સંગમાં જોડવાવાળા હોઈએ, તો આપણને ત્યારે ઉદ્વેગ થાય કે સારું આ શું, આપણી મહેનત પર પાણી ફરી ગયું. તો સમજવાનું કે તમારી મહેનત પર કાંઈ પાણી ફર્યું નથી, આખું જગત સત્સંગી થાવ કે મટી જાવ. મહારાજ જો સત્સંગ, જે શ્રીજી મહારાજને સત્સંગ કરાવવા મુખ્ય એનો ઉદ્દેશ છે, મનવારો ભરીને આ પૃથ્વી પર આવ્યા છે, અનંત જીવોને ધામમાં લઈ જવા છે, એવા પુરુષોત્તમ નારાયણ પણ એમ કે છે એ બાબતમાં તમે અસંતોષ ના કરશો, ઉદ્વેગિત ના થશો, તમે આનંદમાં ભગવાન ભજતા રહો. તમારી મહેનત તમે કરી હતી અને બળી ગઈ તો ઉદ્વેગ ના કરશો, બળી છે મારી ઈચ્છાથી બળી છે, ઉગી હતી એ મારી ઈચ્છાથી ઉગી હતી. તમે કોણ કરતા, કરતા તમે નથી, કરતા હું છું.
તમે ઉદ્વેગને એટલે પામો છો કે તમે કરતા બન્યા છો? કરતા હું છું મહારાજ, કે હું કરતા છું, તમે કરતા છો જ નહીં. મારી ઈચ્છાથી તમે સત્સંગ કરાવ્યો તો સત્સંગી વધી ગયા, અને મારી ઈચ્છાથી જ અત્યારે સત્સંગી ઘટે છે, મારી ઈચ્છા છે. આવો વિચાર ત્યાગાશ્રમી ત્યાગી જે સત્સંગમાં રાત દિવસ ખેડૂતની જેમ મંડ્યો છે, જે ગૃહસ્થ આશ્રમમાં જે હરિભક્તો બાઈ ભાઈ પોતે ખેડૂતની જેમ સત્સંગમાં મંડ્યા છે, એ પોતે પોતાનું કમાવાનું છોડીને સત્સંગ પાછળ મહેનત કરે છે, એવા હરિભક્તોએ આ વાત પ્રથમના 74માની યાદ રાખી મૂકવી, ત્યાગીને આ વાત યાદ રાખવી. હવે શ્રીજી મહારાજ જો એમાંય અસંતોષ કરવા ના પાડતા હોય તો પછી સંપત્તિમાં તો ભગવાનની નજર હોય? મહારાજ કે આ લોકમાં કોઈને કંઈ થાય તો એનો ખરખરો જ અમારે ના થાય, જ્યારે કોઈનો પરલોક બગડે હા દુઃખ ચોક્કસ થાય કે આને 5 દિવસ જીવવું ને આનો પરલોક બગડ્યો, સત્પુરુષને દુઃખ થાય, મહારાજે વચનામૃતમાં કીધું છે. પણ અસંતોષ નહીં, થોડીક વાર દુઃખ થયું પછી ભગવાનની ઈચ્છા એ કરીને ટાળી નાખવું. ભગવાનની ઈચ્છા, શું કરીએ? આપણે તો બધું જગત આખું બધાને સ્વામિનારાયણ ભજાવવા, લો હવે હું એવી ઈચ્છા કરું કે અહીં આગળ મંદિર અહીં છે ને આ બાજુવાળાને આપણે મહારાજની મૂર્તિ આપવી છે, આ બધાને આપવી છે, આ બધા કેટલા બધા રહે છે, આ બધાને મહારાજની મૂર્તિ ઘેર ઘેર પધરામણી કરીને મૂર્તિ આપી દેવી છે, હવે હું એ અસંતોષમાં રહું તો મને અસંતોષ આખી જિંદગી રહે, મુમુક્ષુને ખોળવાનું એને આપવાનું, એ કેટલી વાર આપણને જોતા હોય પણ એને કંઈ આપણી પ્રત્યે કશું થાય ખરું એને લાગે કોઈ પ્રિષ્ટ છે? એને સત્સંગ કરાવવો એ આપણો કદાચ ઈસક હોય, આપણે કરાવ્યો ને 2 દીમાં પાછો બંધ પણ થઈ જાય. અહીંયા ઘડી એક ભાઈ પહેલાં આવતો હતો જ ને, અહીંનો અંગ્રેજી ભાષી અહીં આવતો હતો, હવે અત્યારે અમને આવતો જ નથી, લો એ બધી જગ્યાએ શિવ ટેમ્પલમાં જતો, બધે જતો, અહીં આવતો અને અહીંયા આગળ સત્સંગ કરતો, કંઠી પહેરી ગયો હોય થયું, હવે અત્યારે દેખાતો જ નથી, લો વર 1.5 વર્ષથી, તો આપણે શું કરવું? શોક સભા રાખવી એની? આપણે 2 વખત પ્રયત્ન કરવો, ફોન કરવો, 4 વખત કેવું, 5 વખત કેવું, 10 વખત કેવું, પણ એની શોક એના એ નથી આવતો, એમાં આપણે શોકમાં જો ડૂબી જઈએ તો આપણે જ ભગવાન ભજવાના છૂટી જાય. કરવાનું ખરું પણ એટલું સમજીને કે પુરુષોત્તમ નારાયણની ઈચ્છા હોય એમ થાય, આ બહુ પાકી વાત છે. હવે શ્રીજી મહારાજ જો આધ્યાત્મિક માર્ગમાં આટલો સંતોષ રાખવા કહેતા હોય તો ભૌતિક માર્ગ તો શ્રીજી મહારાજની નજરમાં જ નથી, એટલે એમાં તો સંતોષ રાખવો જ પડે. નહીં તો એવું થાય છે, પુરુષો ઘણીક વખત આ લતે ચડી જતા હોય છે, બહેનો કરતાં વધારે, અને સારા સારા પરિવારમાં પ્રોબ્લેમ થતા હોય છે. એટલા માટે હું જાહેરમાં કહું છું, પુરુષો ચડી જાય પછીથી એને એમ હોય કે હું આ વખતે તો રમીશ ને એટલે મને પૈસા, એને કંઈ બીજો તકલીફ ના હોય, જોબ એ સરસ છે, ઘરે સરસ ચાલે છે, કોઈ એવું કંઈ નહીં, પણ એક અસંતોષ કે મારા મિત્ર પાસે $1,00,000 છે ને 5 લાખ છે ને એની પાસે આવા બંગલા છે ને ઘર તો મારી પાસે કેમ નથી, એટલે રાતો રાત પૈસાવાળો થઈ જાઉં, એના માટે કસિનોનો ઉપયોગ કરે, એના માટે કંઈક બીજી ત્રીજી, જે રીતે ઝાઝા પૈસા 10 મિનિટમાં પૈસા ઝાઝા મળે એવું કયું ઉપકરણ છે એવું અપનાવે, અને એવું અપનાવવા જતાં થાય છે એવું કે ઘરના જે સ્ત્રીઓ હોય એને એ વાતની ખબર 2 વર્ષે 3 વર્ષે પડે કે આ વ્યક્તિ આવું કરે છે. પછી એ શું કરે છે કે એ એવું કરે છે કે સત્સંગની અંદર ક્યાંક ને ક્યાંક ગોત્યા કરે કે મને તમે 2,000 આપો, 5,000 આપો, 10,000 આપો, તમને મહિનામાં પાછા આપીશ. સત્સંગમાં કોઈને ખબર હોય નહીં કે આ જગ્યાએ આ વ્યક્તિ પડી ગયો છે. એટલા માટે જ સંતો વારે વારે કહે છે, વ્યવહારનું કોઈ પણ કાર્ય કરવું હોય, તમારે જો તમે મિત્ર છો, પહેલેથી જ મિત્ર હતા, જ્યારે લોયાધામમાં નહોતા કે સત્સંગમાં નહોતા તે દીના તમારો સંબંધ છે, કાકા મામાના થાવ છો, ફોઈ ફુવાના થાવ છો, એમ કરો, એનો કોઈ વાંધો નથી. પણ તમે જો સત્સંગના સંબંધે કોઈ વ્યવહાર કરવા માગતા હો તો સૌ પ્રથમ સંતોને જાણ કરો કે આવો વ્યવહાર કરવાનો થયો છે તો કરવો જોઈએ કે નહીં, કેટલો કરવો જોઈએ, કેમ કરવો જોઈએ. કારણ કે તમે સત્સંગના નામે વ્યવહાર કરી દીધો, પછી હમણાં જે ગરીબ ભગત મને ભેગા થયા હતા કે મને કે સત્સંગની અંદર આવે, આ તો સત્સંગ છે, અહીં તો બધી પ્રકારના માણસ આવતા હોય, અને કોનું ક્યારે ક્યાં ડાયલ ફર્યું હોય એ કદાચ તમને બધાને ખબર ના પણ હોય. હવે સત્સંગની અંદર બધા આવે, એક ભાઈ હમણાં ભેગા થયા
મને કે કે મને આવું કીધું અને મને થયું કે આમાં કંઈ ગરબડ છે. આવે પેલો પુરુષ આ કામ કર્યા જ કરતો હોય, ઘરવાળા ભક્તિભાવવાળા એને ખબર હોય નહીં. અને પછી ઘરવાળાને બે બે જોબો કરીને પેલા પુરુષે જે દેવા કર્યા હોય ને ચૂકવવાના થતા હોય ત્યારે દુઃખ થાય. કે ઓલી સ્ત્રીની દશા શું થાય, જે પુરુષે આવું કર્યું હોય પેલી સ્ત્રીની દશા શું થાય, એ સજ્જન જ હોય અને હવે એને તો કરવું જ પડે. માટે ભગવાનના ભક્તો ક્યારેય ધનની પાછળ દોટ ના મૂકે. ભગવાને તમને જેટલું દીધું છે એટલું ભગવાને તમારી લાયકાત કરતાં વધારે આપ્યું છે, આવું માનીને ભગવાન ભજ્યા કરો સુખેથી. કોઈ જાતનું દુઃખ આવે ને તો મોટું ઘર લીધું હોય તો નાનું કરી દેવાનું, શું ફેર પડે છે. મોંઘી ગાડી લીધી હોય તો સસ્તી કરી દેવાની. કંઈક આપણી ઉપર માનો કે આપત્તિ આવી ગઈ અને આપણે મોટું ઘર લઈ લીધું છે તો મોટું ઘર કાઢીને નાનું ઘર, નાના ઘરમાં પણ રહેવાય જ છે. જે દિવસે આપણી પાસે ઘર નહોતું ને એપાર્ટમેન્ટમાં રહેવાનું થતું તે દિવસે રહેતા જ હતા ને, તે દિવસે રહેતા હતા. જે દિવસે જે લોકો આજે ઘરવાળા છે એ લોકો જે દિવસ શરૂઆત કરી તે એપાર્ટમેન્ટમાં જ રહેતા હતા ને, અને ઘણા લોકો આખી જિંદગી એપાર્ટમેન્ટમાં કાઢે જ છે ને. તો એવું જરૂરી નથી કે આપણે આટલું ઘર પાથરી દીધું એટલે આટલું ઘર હોય તો જ આપણે સુખી કહેવાઈએ ને આપણે ઘર કાઢી નાખીએ. તો જેવી પરિસ્થિતિ જ્યારે દેશકાળ જેવા હોય એવું કરવું પડે, પ્રેક્ટિકલ વસ્તુ છે. BMW લઈને ફર્યા એટલે હવે હોન્ડા લઈને ના ફરાય એવું થોડું છે. હજારો લોકો હોન્ડા ગાડી લઈને જાય છે, હજારો લોકો સેકન્ડ હેન્ડેડ ગાડીની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. BMW કાઢી નાખો, દેશકાળ નથી હારા. કોઈ પૂછે ભાઈ કેમ પહેલાં જ BMW, પણ આપણને પાછું એવું હોય કે મારું સમાજમાં સ્ટેટસ શું, આ સમાજમાં મોટા આખા પૃથ્વી પર જેનું ચલન હાલતું હતું એના સ્ટેટસ નથી રહ્યા, તે આપણા શું રહેવાના. જેના પૃથ્વી પર ચલન ચાલતા હતા, જેના સિક્કા ઉપર આખી નોટો છપાતી હતી, એ લોકોના જો ક્રેડિટ નથી રહી, આ પૃથ્વી પર કોની તકતી અમર રહી છે? લો મને બતાવો કે એક જણનું તકતી અમર રહી એવો એક બતાવો, એક નથી. જેના મોટા મોટા સ્ટેચ્યુ બનેલા હશે ને એમાંય સુનામી આવીને એક દિવસ તો રાખત થઈ જવાના ને, કે ભાઈ આ બહુ મોટો વ્યક્તિ. હાલો કોઈ કોઈ જગ્યાએ કોઈ સ્ટેચ્યુ બનાવ્યું છે, કોઈ કોઈ તકતી મારી છે, સોનાના અક્ષરોની અંદર પ્લેટિનમની તકતીઓ લખીને સરસ મજાના હાથ સિક્યુરિટીની વચ્ચે એનું નામ વંચાય એવી રીતે મૂકેલું છે, તો પણ એક દિવસ તો ધૂળમાં મળી જવાનું છે. જે દિવસે પ્રાકૃત પ્રલય થશે, જે દિવસે નિત્ય પ્રલય થશે, અરે જે દિવસે નિમિત્ત પ્રલય થશે તે દિવસે આ કયું રહેશે? કોક કદાચ પોતાના નામની તકતી ઠેક સત્યલોકમાં બ્રહ્માના લોકમાં મૂકી આવ્યો હશે એવો હશે, તો પણ પ્રાકૃત પ્રલય થશે ત્યારે તો બ્રહ્માનો લોક એ રહેવાનો નથી. તો બ્રહ્માનો લોક રહેવાનો નથી તો આપણી તકતી ક્યાંથી રહેવાની છે? માટે સંતોષ, સંતોષ નામનો યોદ્ધા નિજમન કે મારી પાસે છે. પેલા ધૂર્ત માણસે કૂતરું ન્યા જઈને પછી કે અહીં સોનું હોય, આ કૂતરું એવું કહે છે, ખોદ્યું તો સોનું નીકળ્યું. સોનું દાટેલું જ હતું, એનું સોનું હતું 100 રૂપિયાનું. પેલો શેઠ કે મારે આ કૂતરું જોઈએ કોઈ પણ રીતે. પેલા એ સોનું લઈ લીધું પોતાનું જ હતું. એ શેઠને કે શેઠ તમારે જો કૂતરું તો હું ના આપું, કારણ કે આ દેવતાએ કૂતરું એક જ છે કે આ પૃથ્વી પર, કંઈ છે નહીં આવા જાજા. શેઠ કે નહીં પણ મારે તો આ જોઈએ ને જોઈએ, તાર જે જોઈએ લે. પેલો કે શેઠ કૂતરું રહેવા દો, કૂતરાની વાત ના કરશો, આ તો મારી રોજીરોટી. તો કે 5000 રૂપિયા આપું તને, કૂતરું આપી દે. તે 5000 લઈને કૂતરું દઈ દીધું. પછી પેલો શેઠ કૂતરું લઈને ફરવા નીકળ્યો, દુકાન છોડી દીધી પોતાની અને ધંધો કયો ચાલુ કર્યો? કૂતરું લઈને સોનું ગોતવાનો. હવે ક્યાંય મળે સોનું? કૂતરું લઈને માથું ભાંગી ગયું કોઈ જગ્યાએ, જ્યાં પેલું કૂતરું ઊભું રહે અને જ્યાં પેલું કૂતરું ઊભું રહે ને એ કૂતરાને તો હું હોય થાંભલો હોંગીને. હવે આ ખોદી ખોદીને પૃથ્વી આખી થાકી ગયો, કોઈ જગ્યાએ કાંઈ મળ્યું નહીં ને, છેવટે કૂતરાને છોડી દીધું. કૂતરું દોડીને જ્યાં હતું ત્યાં જતું રહ્યું. બોલો આ દેવતાએ કૂતરું, એના કરતાં જો સંતોષ રાખ્યો હોત, જે દુકાન ચલાવતો હતો એમાં બેઠો બેઠો શાંતિથી જો ખાતો પીતો હોત, પેલું દુકાનનો ધંધોય બગાડ્યો અને પૃથ્વી ખોદવાનો ટાઈમ બગાડ્યો, એની મજૂરી બગાડી. માટે નિજમન કહે છે મારી પાસે જેમ સીલ છે એમ બીજો યોદ્ધા છે સંતોષ. આપણે જે આશ્રમમાં રહ્યા છે, હું ત્યાગ આશ્રમમાં રહ્યો છું, તમે ગૃહસ્થ આશ્રમમાં રહ્યા છો,
હવે તમારે ત્યાં રહીને એવા સંકલ્પ નહીં કરવાના કે સાધુ થઈ જવું છે, સાધુ થઈ જવું. હવે ન્યા છો ત્યાં સાધુન જેમ કેમ જીવાય એવું કરો, એવું કરો. અહીંયા આગળ હું હો તો મારે એવો વિચાર નથી કરવાનો કે હવે અહીં હું સારું, ન્યા સારું છે, એવો નહીં. જ્યાં છીએ ત્યાં સંતોષ. મહારાજે આપણને જે દીધું છે આપણી લાયકાત કરતાં વધારે દીધું છે. આવો વિચાર કરીને સંતોષ, બધી રીતે જો સંતોષ રાખશો તો ભગવાન બધી જ રીતે આપણી મદદમાં રહેશે. માટે અહીં નિજમન કહે છે, મારી પાસે શીલ છે અને મારી સેનામાં બીજો સંતોષ છે. આ સંતોષ નામનો યોદ્ધા છે, હજુ વિવેક અને વિચાર નામના બે યોદ્ધાઓ, ધીરજ અને ધર્મ નામના બે યોદ્ધાઓ, ક્ષમા અને દયા નામની બે વીરાંગણાઓ, એના વિશે આપણે આગળ નિજમનના યોદ્ધાઓ વિશે જોશું. અત્યારે અહીં 37 કડી પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.